વાવાઝોડા મામલે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને એક રૂપિયાની પણ નથી કરી સહાય. વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 700 કરોડની સહાય માંગી હતી પણ હજી સુધી મળી નથી. વિધાનસભામાંથી જીએસટી સુધારા વિધેયક પસાર, કોંગ્રેસે વિરોધ કરતા કહ્યું આ બિલ બાદ આવ્યા ભૂખ્યો છૂટથી રમાડશે જુગાર. વન નેશન વન ઇલેક્શન ચાલશે પણ વન નેશન વન જુગાર નહીં ચાલે. હવે નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે નવું વાહન. 14 સપ્ટેમ્બરથી વાહન ડીલરો માટે નવી સિસ્ટમ અમલી થશે. નવું વાહન ખરીદનારને તેના તે દિવસે ટેમ્પરરી નંબરના બદલે ફાળવી દેવાશે રેગ્યુલર નંબર. વિવિધ માંગણીઓ સાથે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનનું શુક્રવારે નો પરચેસનું એલાન. પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં થાય પરંતુ વેચાણ યથાવત રહેશે. બાંગ્લાદેશથી માનવ તસ્કરી કરી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવેલા 6 બાંગ્લાદેશી સહિત 7 ઇસમોને સુરત એસઓજીએ ઝડપી આ બનાવટી ભારતીય આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ કબજે. અને રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રહેશે ભારે વરસાદ. અમદાવાદમાં રહેશે સામાન્ય વરસાદ.